માધવપુરાના ચિંગરિયા મંદિર ગામથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે હોડી મારફતે લાવવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં જળબંબાકાર સર્જાયો છે, નદી નાળા છલકાઈ ગયા છે, કોઝવેમાં પણ પાણી આવી ગયા છે, જેથી કરીને રોડ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, કેટલાક રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે, કેટલાક કોઝવે તૂટી જતાં કેટલાક ગામડાઓનો સંપર્ક વિહોણા પણ બન્યા છે અને વીજળી પણ ગુલ થવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે પોરબંદરના માધવપુર ગેડ પંથકમાં પણ વિદ્યાર્થીઓને પડી રહી છે હાલાકી, જેને મદદ કરવા માટે હોડી મારફતે પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓને લાવવામાં આવી રહ્યા છે. વાત કરીએ માધવપુરાના ચિંગરિયા મંદિર ગામના, કે જ્યાં વિદ્યાર્થીઓ હાલ કોલેજની પરીક્ષા ચાલી રહી હોય અને પાણી ભરાઈ ગયું છે વધુ વરસાદના કારણે, ત્યારે પોરબંદર ફાયર બ્રિગેડના જવાનો દ્વારા વિદ્યાર્થીઓને હોડી મારફતે લાવવામાં આવી રહ્યા છે, જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો, જેથી કરીને પરીક્ષા આપી શકે વિદ્યાર્થીઓ. જ્યારે ઉપરવાસમાં વધુ વરસાદ થવાના કારણે સમગ્ર ગીડ પંથકમાં ભારે પૂર આવ્યું છે અને મકાનોમાં પણ પાણી ઘૂસી જવાની ઘટના બની છે અને લોકોનો સરસામાન પણ પલળી ગયો છે, લોકોને ખાવા માટેની પણ તકલીફ પડી રહી છે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. અને બીજી તરફ વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલુ હોય, કોલેજની પરીક્ષાઓ શરૂ થઈ છે અને ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અતિશય પડી રહ્યો. છેલ્લા 15 દિવસથી વરસાદ ધીમી ધારે પડતો હતો, પરંતુ થોડા છેલ્લા 2 દિવસથી વરસાદ જળબંબાકાર સ્થિતિમાં પડી રહ્યો છે, જેને લઈને નદી નાળા છલકાઈ જવા પામ્યા છે અને મકાનોમાં પણ પાણી ઘૂસી જવા પામ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોલેજની પરીક્ષાઓ શરૂ થતાની સાથે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક રસ્તાઓ બંધ હોવાના કારણે તેઓ કોલેજમાં જઈ શકતા નથી. ત્યારે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો મંદિર ગામનું, કે જ્યાં વિદ્યાર્થીઓને હોડી દ્વારા પરીક્ષા માટે લઈ જવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓની પરીક્ષા નિષ્ફળ ન જાય તે માટે ચિંગરિયા તેમજ મંદિરના સરપંચ તથા તલાટી કમમંત્રી કિરણભાઈ તેમજ મકવાણાભાઈ સહિતના આગેવાનો અને રામમાભાઈ દાસ ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓ માટે પરીક્ષા માટે મોડું ન થાય અને તેમને જવા માટે પરીક્ષામાં તકલીફ ન પડે તે માટે હોડી મારફતે હવે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા જવું પડ્યું છે. આ છે દ્રશ્ય ચોમાસાની સિઝનનું. અતિશય વરસાદ અને જળબંબાકારની પરિસ્થિતિની નિર્માણ પામી છે, જેને લઈને વિદ્યાર્થીઓને સૌથી વધારે હાલાકી ભોગવાનો વારો આવે છે. એક તરફ કોરોનાની મહામારીથી છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થીઓ ઘરે હતા અને હવે પરીક્ષાઓ શરૂ થઈ છે કોલેજની, ત્યારે કોલેજમાં પરીક્ષા આપવા માટે જવાનું હોય ત્યારે તેવા જ સમયે અતિશય વરસાદ, ઉપરવાસમાં વધુ વરસાદના કારણે મકાનોમાં પણ પાણી ઘૂસી જવા પામ્યા છે અને રોડ રસ્તાઓ પણ મોટાભાગના બંધ થઈ જવા પામ્યા છે. ત્યારે હોડી મારફતે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે, જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો. માધવપુરાના ચિંગરિયા ગામના મંદિર ગામેથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ હવે આવનાર સમયમાં નીટ અને જીની પરીક્ષા પણ શરૂ થવાની છે. ત્યારે જે રાજ્યો મધ્યપ્રદેશ, બિહાર અને આસામ જેવા રાજ્યો અને ગુજરાતમાં પણ જળબંબાકારની પરિસ્થિતિ છે, ત્યારે નીટ અને જીની પરીક્ષા આપવા માટે પણ વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. વરસાદ રોકાવાનું નામ લેતો નથી અને વરસાદ ધમાકેદાર કડાકા ભડાકાના વીજળી સાથે વરસાદ પડી રહ્યો છે. ઉપરવાસમાં વધુ વરસાદ પડતો હોય તો નદી નાળા છલકાઈ જાય છે અને પૂર આવી જાય છે, જેના કારણે કેટલાક રસ્તાઓ પણ બંધ થઈ જતા હોય છે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓને પડી રહી છે હાલાકી, જે આપ દ્રશ્ય. માધવપુર પંથક અને પોરબંદરમાં ભાદર નદીમાં ભારે પૂર આવ્યું છે, જેથી કરીને સમગ્ર ગીડ પંથક બેટમાં ફેરવાઈ ગયો છે. સમગ્ર વિસ્તારમાં પાણી પાણી, જ્યાં જુઓ તો પાણી નજરે પડી રહ્યું છે. માધવપુરમાં ઉપરવટમાં ભારે વરસાદના કારણે માધવપુરના ગેડ પંથકના અનેક ગામો હાલમાં સંપર્ક વિહોણા બન્યા છે, કે જ્યાં પાણી ભરાઈ જવાના કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા છે અને જઈ શકાતું નથી. મધુવંતી તેમજ ઓજત નદીમાં પણ ભારે પૂર આવ્યું છે, જેથી કરીને માધવપુરાના મોટા ઝાપા, ગદાવાવ ઝાપાની અનેક દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયું છે, જેથી કરીને દુકાનમાં ભરેલો સરસામાન પણ પલળી જવા પામ્યો છે અને ખેડૂતોના જે પાક છે, ખેતી પાક, તેને પણ હવે ભારે નુકસાન થઈ રહ્યું છે અને ખેતીનું ધોવાણ પણ થઈ રહ્યું છે અને જમીનનું ધોવાણની સાથે પાક નિષ્ફળ જવાની પણ દહેશત ગેડ પંથકમાં જોવા મળી રહી છે. નદીની આસપાસના વિસ્તારોમાં વધુ પૂર આવવાના કારણે ખેતી પાક ધોવાઈ જવાની દહેશત ખેડૂતોમાં જોવા મળી રહી છે. માધવપુર ગીડ પંથકના ગામડાઓ છે કે જે ઘરોમાં પાણી ઘૂસી ગયું છે, જેથી કરીને ઉંમરલાયક વ્યક્તિનો પણ મુશ્કેલીઓને પડી રહી છે.
અને ખાવા પીવામાં પણ હવે તકલીફ શરૂ થશે. જ્યારે પાણી ઓસરી જશે ત્યારબાદ પણ પરિસ્થિતિ વધુ વિકટ બનવાની શક્યતા સિવાય હાલમાં તો પાણી ભરાઈ જવા પામ્યું છે, જેના કારણે આવનાર સમયમાં મચ્છરનો ઉપદ્રવ પણ વધવાની શક્યતા જોવા મળી આવી રહી છે. ત્યારે હાલમાં તો માધવપુરના ગેડ પંથકમાં જીવન પ્રભાવિત થયું છે, એટલે કે માનવ જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. માધવપુર, મંડેર, કડછ, ગુડાદર, શર્મા, સમરડા સહિતના ગેડ પંથકમાં પાણી ફરી વળતા મકાનમાં પાણી ઘૂસી જવા પામ્યા છે, જેથી કરીને મકાનનો સર્વ સામાન પલળી જવા પામ્યો છે અને લોકોને હાલાકી પડી રહી છે. ત્યારે સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી છે અને સરકાર દ્વારા તેમને યોગ્ય વળતર આપવામાં આવે અને સર્વે કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામશે. ત્યારે હાલમાં તો પોરબંદરના માધવપુરમાં ભારદર નદીના ભારે પૂર આવતા સમગ્ર ગેડ પંથકમાં પાણી ઘૂસી ગયા છે. હજુ સુધી સરકારી તંત્ર પહોંચ્યું નથી તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે લોકોની સમસ્યાનો કોઈ પાર નથી, એક તરફ કોરોનાનો માર છે ને બીજી તરફ સમસ્યાનો કોઈ પાર નથી તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. માધવપુરના ગેડ પંથકો અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે અને પાણી જોવા મળી રહ્યું છે. ચારે તરફ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મકાનમાં પણ પાણી અને નીચે મકાનોમાં આવેલી દુકાનો જે છે ગેડ પંથકમાં આવેલી માધવપુરાની દુકાનોમાં પણ પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે લોકોને હવે હાલાકી વેઠવી પડે છે. મેઘરાજા ખમૈયા કરે તેવી લોકો આઝીઝી કરી રહ્યા છે અને ખેડૂતોના ખેતી પાકને જે કોળિયો જે આવી રહ્યો છે તે ખેતી પાક એટલે કે મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જવાની દહેશત જોવા મળી રહી છે અને તૈયાર થયેલા પાક મોલને લણણી કરવાનો સમય આવ્યો ત્યારે જ અતિશય વરસાદ પડવાના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન સેવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે ખેડૂતોનો ખેતી પાક નુકસાન થશે અને સાથે સાથે જમીનનું પણ ધોવાણ થવાની શક્યતા સેવાઈ રહી છે. હાલમાં તો પાણી જોવા મળી રહ્યું છે. સમગ્ર ગેડ પંથક જાણે કે બેટમાં ફરવાયો હોય અને સમગ્ર વિસ્તાર જાણે કે નદી નાળાથી છલકાયેલું હોય અને પાણીને પાણી જ દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે, જેમાં માધવપુરના મોટા ઝાપા, ગદાવાવ ઝાપામાં અનેક દુકાનોમાં પણ પાણી ઘૂસી જવાની ઘટના સામે આવી છે. ત્યારે ગુજરાતભરના સૌરાષ્ટ્ર વિસ્તારમાં અતિશય વરસાદ પડી રહ્યો છે. પોરબંદર, માધવપુર સહિતના બોટાદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. 250થી વધારે તાલુકામાં 1-4 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે બાકીના કેટલાક તાલુકામાં 15-20 તાલુકામાં 8-10 ઇંચ વરસાદ પડ્યો છે અને વરસાદ વધુ પડવાના કારણે ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે પાણી નદીમાં છોડવાના કારણે પાણી ગામમાં હવે ઘૂસી રહ્યા છે. ત્યારે આ માધવપુરમાં આવેલ ભાદર નદીમાં પણ ભારે પૂર આવતા પંથકમાં પાણી ઘૂસવાની ઘટના સામે આવી છે. લોકોના મકાનોમાં પાણી ઘૂસી ગયા છે, જેથી કરીને લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પોરબંદર તાલુકાનું મંડર ગામ છે. હું માલદેભાઈ ગાંગા પરમાર બોલો. આ 6ઠી વાર સંપર્ક વિહોણું છે, કોઈ જગ્યાએ કંઈ નીકળાય એમ નથી, કોઈ દવાખાનું નથી, કોઈ સગવડ નથી. અત્યારે નિશાળવાળી જગ્યાએથી બધા ઉપરવાસ નીકળી ગયા. કોઈ તંત્ર અહીંયા આવેલ નથી કે તપા કરેલ નથી. પોરબંદર તાલુકાનું મંડર ગામ છે, ત્યાં ક્યારેક ગમેથી પાણી ફરી વળ્યા છે અને રસ્તા પણ બહુ જ ધોવાણ થઈ ગયેલ છે. તો અમારે અહીં ક્યાંય પણ કોઈ ડિલિવરી કે કોઈ બીમાર માણસ પડે તો અમારે શું કરવું, એમ કોઈ તંત્ર અહીં કોઈ પરિસ્થિતિ ઉપર નથી. તો અહીં શાક બકાવી તથા સીર વસ્તુમાં પણ કોઈ મળતી નથી અને સારી ગમે રસ્તા પણ બંધ છે. એમ કદાચ અમારે સરકારી દવાખાનું હોત તો પણ અમારે કોઈ દર્દીને અમે ત્યાં લઈ જાત, પણ અત્યારે કોઈ સુવિધા નથી એમ.